આપણા મુખ્યમંત્રી લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈશું. આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમજ આપણા ગૃહમંત્રી માનનીય શ્રી પ્રદીપસિંહજી જાડેજા અહીંયા પણ ઉપસ્થિત છે. એમનું પણ આપણે અંતકરણથી સ્વાગત કરીએ છીએ. અમદાવાદ શહેર પોલીસ એમનું હાર્દિક ઉપસ્થિત, આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. થેન્ક યુ. અમદાવાદ શહેર પોલીસ આયોજિત 31 ઓક્ટોબર આજનો દિવસ આપણા જયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે એકતા માર્ચ પાસ્ટને પ્રસ્થાન કરાવવા તથા શહેર પોલીસનો જુસ્સો વધારવા પધારેલ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર શ્રીમતી બિજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નહેરા, ડીડીઓ શ્રી અરુણબાબુ, અત્રે મંચ ઉપર ઉપસ્થિત ધારાસભ્યશ્રીઓ, અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ, જવાનો, મીડિયાના મિત્રો, ભાઈઓ તથા બહેનો, મનોબલમાં ખૂબ વધારો થયો છે. સરદાર વલ્લભભાઈ પટેલ બાલમાનથી શિસ્તના હિમાયતી હતા. તેઓ પરેડના મૂલ્યોને પોતાના જીવનમાં ઉતારેલ હતા. તેઓની આ ભાવનાને સામાન્ય જનમાનસ સુધી પહોંચાડવા માટે આજે આ પરેડનું આયોજન કરવામાં આવેલ છે. વધુમાં નાગરિકોમાં એકતા, અખંડતા તથા સુરક્ષાની ભાવના પેદા થાય તે હેતુથી પણ આ માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ માર્ચ પાસ્ટમાં કુલ 15 પ્લેટૂન ભાગ લઈ રહી છે, જેમાં બિન હથિયારી પોલીસ, હથિયારી પોલીસ, ટ્રાફિક, મહિલા પોલીસ, રેપિડ એક્શન ફોર્સ, SRP, TRP, માઉન્ટેડ તથા બેન્ડનો સમાવેશ થાય છે. વધુમાં આ પરેડમાં વજ્ર વાહન, કમાન્ડો વાહન, LMG વાહન, ઇન્ટરસેપ્ટર વાહન, MCC વાહન, BDDS, વરુણ તથા બુલેટ પ્રૂફ વાહનોનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે મહાનુભાવનું પુષ્પગુચ્છથી અભિવાદન કરીએ છીએ, એમને સ્વાગત કરીએ. થેન્ક યુ. ત્યારબાદ આપણા જવાન અમદાવાદ. થેન્ક યુ. ત્યારબાદ વેસ્ટ પોલીસ સ્ટેશનના શ્રીમતી મીનાસિંહને એ સ્ટેજ પર આવી તમામનું પુષ્પગુચ્છથી અભિવાદન કરે. રત્ન લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ આપણે સૌ નિભાવી રહ્યા છે, માણી રહ્યા છે અને આ તક દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયાથી કરી અને સમગ્ર રાજ્યમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સવારે રન ફોર યુનિટીના તમામ જિલ્લા સ્થાનો ઉપર ભવ્ય કાર્યક્રમો થયા અને આ પોલીસ માર્ચ પાસ્ટ પરેડના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાતના યશસ્વી લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીમતી બિજલબેન, પોલીસ કમિશનર શ્રી આશીષ ભાટિયાજી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, મંચ ઉપર ઉપસ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ અને શિસ્તના આધારિત એમની જિંદગી હતી. આજે સવારે રન ફોર યુનિટીના માધ્યમથી આજે સરદાર સાહેબને યાદ કરીને, એમને શ્રદ્ધાંજલિ આપીને, એમને રાષ્ટ્ર પ્રત્યે આપેલા યોગદાનને યાદ કરીને આપણે સમર્થન આપવા માટે પોલીસ માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે જવાનો એની અંદર ભાગ લઈ રહ્યા છે અને જેને સાંભળવું ગમે, જેમને મળવું ગમે અને જેમનો વિચાર આપણે સૌને ગમે એવા આપણા સન્માન ગુજરાતના મુખ્યમંત્રી માનનીય પ્રદીપસિંહ જાડેજા, મેયર શ્રીમતી બિજલબેન,
પોલીસ કમિશનર શ્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, કોર્પોરેશનના પદાધિકારીઓ, જ્યારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બન્યા ત્યારથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે એકતા દિવસના કાર્યક્રમ અંતર્ગત ભારતીયો એક છીએ અને એ ભાવના વધુ ને વધુ દ્રઢ થાય એટલા માટે આ એકતા દિવસની ઉજવણી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે ઉજવવામાં આવે છે. આજે સમગ્ર ગુજરાતમાં આપણે એમની સવારે રન ફોર યુનિટીના કાર્યક્રમથી ઉજવણી કરી અને અત્યારે સાંજે દરેક જિલ્લા કેન્દ્ર ઉપર પોલીસ દ્વારા પરેડથી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. યહાં કી નદી નદી હમારી ગંગા હૈ, યહાં કા જન જન હમારા હૈ, હમારા પ્યારા હૈ, શતાબ્દીઓ કી પૂંજી કે સાથ સોચાતા હુઆ યે રાષ્ટ્ર પુરુષ. મોટરસાયકલ સાથે આપણા સાબિક પોલીસ ક્લાસરૂમ નંબર 1 જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. સાથે સાથે આજે ઉજવણીના દિવસ દરમિયાન આનંદમય ઉત્સવ છવાઈ ગયો છે. સાથે એટલા જોવા મળશે
प्लाटून नंबर 3 पीएसआई श्री नितेश पटेल, प्लाटून कमांडर ट्रैफिक पुलिस स्टेशन, તેમની સાથે છે પીએસઆઈ શ્રી બી કે ચૌધરી, પ્લાટોન સર્જન્ટ અલીસ્મિત પોલીસ સ્ટેશન. સરદાર પટેલ ના જન્મ દિવસ દરમિયાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજનો દિવસ એલાન કર્યો રાષ્ટ્રીય એકતા દિવસ. આજના દિવસ દરમિયાન શરૂ થઈ ગઈ છે આ રેલી. પ્લાટૂન નંબર 6 પીએસઆઈ શ્રી એસ એ વંજારા, પ્લાટૂન કમાન્ડર મણિનગર પોલીસ સ્ટેશન. તેમની સાથે છે પીએસઆઈ શ્રી એસ કે ભારત, પ્લાટૂન સર્જન આનંદનગર પોલીસ સ્ટેશન. मैं इंस्पेक्टर सीबीसी 100 रैपिड एक्शन फोर्स सरदार वल्लभ भाई पटेल जयंती के उपलक्ष्य में, इसका मेन उद्देश्य है इस देश में एक यूनिटी को कायम करना, और इसी उद्देश्य से एक कम्बाइंड पुलिस फोर्स का एक यहाँ पे परेड का आयोजन किया गया है, और उसी परेड में शामिल होने के लिए एक टीम का आयोजन मतलब यहाँ पर टीम को शामिल किया, और ये उद्देश्य हमारे फोर्स का है कि हम सभी पूरे देशवासी एक मिलकर एक यूनिटी बनाकर देश को एक उज्ज्वल भविष्य की कामना करता हूँ. મારી પાસે કરણસિંહ રાણા, પોલીસ ઇન્સ્પેક્ટર વહીવટ અમદાવાદ શહેર. માર્ચ એકતા યાત્રા સંદર્ભે માર્ચ પાસ્ટનું જે આયોજન કરવામાં આવે છે એ એટલા માટે કરવામાં આવે છે કે સામાન્ય રીતે પોલીસ જ જનતાની અંદર બધું સેવા અને સુરક્ષા આપતી હોય છે, એટલા માટે આ એકતા આયોજન